કોરોના વાયરસની મહામારી વચ્ચે દાતા તાલુકામાં વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સહિત સુરક્ષા તંત્રની ઉમદા કામગીરી. દાતા તાલુકામાં અત્યાર સુધીમાં 2500 જેટલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. કોરોનાના કહેર વચ્ચે તાલુકા મથક દાંતામાં વહીવટીતંત્ર દ્વારા ઘડિયાળના કાંટાની જેમ ફરજ ઉપર સજ્જ થયેલા જોવા મળે છે. લોકડાઉનની ચુસ્ત અમલવારી સાથે વહીવટીતંત્ર તથા આરોગ્ય તંત્રની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દાંતા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. કોરોનાના મહામારીના ખતરાને ટાળવા સમગ્ર દેશનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે. ત્યારે બનાસકાંઠા દોરતા તાલુકામાં પણ વહીવટીતંત્ર રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર તૈનાત થયેલ જોવા મળી રહ્યું છે. મહામારીને નાથવા જાહેર કરાયેલા લોકડાઉનની પણ ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. જોકે તંત્રના આગવા અને સુંદર આયોજનનો કારણે પ્રજાને કોઈ મુશ્કેલી ઊભી થતી ન હોવાનો પણ સંતોષકારક અહેવાલ પ્રાપ્ત થયા છે. આરોગ્ય વિશે તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં તાલુકામાં 15 વિદેશી વ્યક્તિઓ સાથે તાલુકામાં કુલ 2500 જેટલા વ્યક્તિઓ જે જિલ્લાની બહારના રાજ્યોમાંથી આવેલ છે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ 2500 જેટલા વ્યક્તિઓમાંથી 700 જેટલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન પીરિયડ આજે પૂરો થયો છે. જોકે તમામ વ્યક્તિઓમાંથી એક પણ વ્યક્તિ શંકાસ્પદ નથી. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આ ઉપરાંત આરોગ્યની ટીમ તથા આશાવર્કર દ્વારા ઘરે ઘરે જઈને 2 વખત કરવામાં આવ્યું છે. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.